हेलो स्टूडेंट, गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आप सीखो डायरेक्ट इनडायरेक्ट स्पीच। तो डायरेक्ट इनडायरेक्ट स्पीच में आपने फर्स्ट जो है तो डायरेक्ट स्पीच कोने कहलाय। पहले प्रश्न था आपने कि डायरेक्ट इनडायरेक्ट स्पीच छे, परंतु इमा डायरेक्ट स्पीच એટલે શું અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું, તો હું તમને એક સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજાવું। ધારો કે હું વાત કરું છું અને તમે મારી સાથે વાત કરો છો, બરાબર। હવે મેં તમને જે કીધું એક વસ્તુ તમે મારા શબ્દો એક્ઝેક્ટ બીજા કોઈ ત્રીજા વ્યક્તિને કહો છો તો એ થી ડાયરેક્ટ સ્પીચ। હવે આપણે બે વાત કરીએ છીએ અને તમે મારા શબ્દો જે છે એ તમે તમારી રીતે બદલાવી અથવા તો જરૂરી ફેરફાર કરીને તમારા શબ્દોમાં રજૂ કરો છો તો એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ। છતાં આપણે અહીંયા કને વ્યાખ્યા રૂપે લખ્યું છે એ આપણે થોડું સમજીએ। કોઈ બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતની કોઈ પણ ફેરફાર કર્યા વિના મૂળ શબ્દોમાં રજૂ કરવામાં આવે તેની કહેવાય છે ડાયરેક્ટ સ્પીચ, બરાબર। જો મેં એક ઉદાહરણ પણ આપ્યું છે એ પહેલા આપણે થોડું ઇનડાયરેક્ટ સ્પીચ ઉપર પણ નજર નાખી દઈએ। ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, કોઈ બે વ્યક્તિ વચ્ચે વાતચીત થઈને ત્રીજી વ્યક્તિ પોતાના શબ્દોમાં જરૂરી ફેરફાર સાથે રજૂ કરે। જો અહીંયા ફેરફાર થાય છે ત્યાં ફેરફાર થતો નથી, પોતાના શબ્દોમાં જરૂરી ફેરફાર સાથે જે રજૂ કરે એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ। આપણે ડાયરેક્ટ સ્પીચનું એક ઉદાહરણ લઈએ। મયંક સેડ ટુ મીના, આઈ એમ ગ્લેડ ટુ સી યુ હિયર। મને તને જોઈને અહીં ખુશી થઈ। તો હવે આમાં આપણે એમ થાય કે આ ડાયરેક્ટ સ્પીચ જે છે કેવી રીતે છે, તો જો અહીંયા મયંક જે પણ વસ્તુ કીધી છે ને એ પોતાના શબ્દોમાં જ અહીંયા રજૂ થઈ છે, એટલે જ ઇન્વર્ટેડ કોમામાં છે। ઇન્વર્ટેડ કોમા ની ખાસ વસ્તુ તમને ખાસી તેની ખબર છે, ઇન્વર્ટેડ કોમા ત્યારે જ આવે કે જે વ્યક્તિ જે શબ્દ બોલ્યા હોય એક્ઝેક્ટ એ જ શબ્દ લખાયા હોય ત્યારે ઇન્વર્ટેડ કોમા આપણે કરી શકીએ। ગમે તે આપણે ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ ન કરી શકીએ, ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ એટલે થયો છે કેમ કે મયંક જે શબ્દ બોલ્યો છે એક્ઝેક્ટ શબ્દ એ જ લખ્યા છે, આમાં મીના અથવા તો શીતાએ કોઈ પણ ફેરફાર કર્યા નથી। તો હવે આપણે એક તો સમજાઈ ગયું કે ડાયરેક્ટ સ્પીચ કહેવાય કોને, હવે ડાયરેક્ટ સ્પીચ ની અંદર આ જે બધા શબ્દો લખેલા છે એ શબ્દોને શું કહેવાય ઇંગ્લિશ ની અંદર, તો આપણે પહેલા મયંક છે એને કહેશું રિપોર્ટર, કેમ કે એ રિપોર્ટ કરે છે કોઈ પણ વસ્તુ જે છે કહે છે, એટલે એ થયો રિપોર્ટર। સેટ ટુ ધ સી રિપોર્ટિંગ વર્બ, અને મીના છે રિપોર્ટિંગ ઓબ્જેક્ટ એટલે કે કર્મ થશે। હવે આ જે છે આઈ એમ ગ્લેડ ટુ સી યુ હિયર, જે મયંક જે શબ્દ બોલ્યો છે અથવા જે વાક્ય કહ્યું છે તેને આપણે કહીશું રિપોર્ટર સ્પીચ, એને કહીશું રિપોર્ટેડ સ્પીચ, અને જેમાં આ ત્રણેયનો સમાવેશ થાય છે એને કહીશું રિપોર્ટિંગ સ્પીચ। તો તમે ખ્યાલ આવ્યો, મયંક સેડ ટુ મીના આટલું વાક્ય છે એને કહેવાય છે રિપોર્ટિંગ સ્પીચ, અને આઈ એમ ગ્લેડ ટુ સી યુ હિયર એને કહેવાય છે રિપોર્ટેડ સ્પીચ। હવે આપણે એક્ઝામ્પલ દ્વારા વધુ સમજીએ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે કેટલા ફેરફારો થાય છે। તો મયંક ટોલ્ડ મીના ધેટ હી વોઝ ગ્લેડ ટુ સી હિયર, સોરી સી હર ધેટ, બરાબર। તમને ખબર છે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ કર્યું છે, તો અહીંયા જરૂરી કેટલા ફેરફારો થયા છે, કયા કયા થયા છે એ મેં નીચે નોટ ડાઉન કર્યા છે। તો પહેલા આપણે જોઈએ મયંકમાં અહીંયા સેટ ટુ હતું, એની જગ્યાએ આપણે કહી દીધું છે ટોલ, બરાબર, એક ફેરફાર પકડાનો। બીજું છે અહીંયા સંયોજક તરીકે ઘેટનો ઉપયોગ થયો છે, બીજું કોમા જે છે એ કાઢી નાખ્યો છે, વાત થતી હોય ત્યારે છે એક ટુ નો ટોલ આવે, બરાબર। ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ભૂતકાળની વાતચીત હોવાથી સેટ ટુ નું ટોલ થઈ જાય છે, બીજું હતું ઇન્વર્ટેડ કોમા છે એ નીકળી જાય છે, આ ઇન્વર્ટેડ કોમા નીકળી ગયા છે। દેખાય છે તમને ક્યાંય જ નથી ઇન્વર્ટેડ કોમા, શું કામ નથી એનું કારણ પણ મેં કીધું કે આ છે પોતાના શબ્દોમાં રજૂ કર્યા છે, એક્ઝેક્ટ જે રિપોર્ટર જે બોલે છે રિપોર્ટર એના શબ્દો નથી, એટલે અહીંયા તમે ઇન્વર્ટેડ કોમા કાઢી નાખ્યા છે। હવે આ બંને સ્પીચને જોઈન્ટ કરવા માટે સંયોજક તરીકે ધેટનો ઉપયોગ થયો છે, કોમા પણ નીકળી ગયો છે, જોયું ઇન્વર્ટેડ કોમા અને કોમા પણ નીકળી ગયો છે, દૂધ પછી સર્વનામમાં ફેરફાર થયા છે, બરાબર। આપણે પહેલા જોઈએ ઇન્ડાયરેક્ટ સ્પીચની દૂરની વાત હોવાથી હિયર નું ધ્યાન થયું છે, હવે તમે અહીંયા ધ્યાન આપશો તો તમને સમજાશે કે અહીંયા કઈ હિયર લખ્યું, જ્યારે મેં અહીંયા મને તો ધ્યેર કરી નાખ્યું,
હું વાત કરતી હું અત્યારે વાત કરું છું પ્રેઝન્ટની અંદર તો હું એમ જ કહીશ ને કે અહીં પરંતુ તમે મારી વાત જ્યારે બીજે ક્યાંક રજૂ કરો છો ત્યારે સમય નીકળી ગયો હશે ત્યારે તમે કોઈ ભૂતકાળની એટલે કે પાસ્ટની વાત કરો છો એટલે અગાઉની વાત કરો છો આ અગાઉની વાત કરવાથી તમે શું શબ્દનો ઉપયોગ કરશો કે ક્યાં બરોબર અહીં નહીં બોલો કેમ કે એ વસ્તુ અહીંની નથી બની તે તમે કોઈ ઘટનાની રજૂઆત કરો છો એટલે એ ઘટના ત્યાં બની છે એટલે આપણે ધીયરની જગ્યાએ ધેરનો ઉપયોગ કરશું છતાં પણ હું તમને એક ચાર્ટ આપી દઈશ જેની અંદર ધીસનું ધેટ થતું હોય ધીસમાં પણ એવું જ થશે આપણે કહીએ કે આ વસ્તુ જ્યારે બોલતા હોય ત્યારે કહીએ આ વસ્તુ પરંતુ થોડો સમય પછી આપણે બોલીએ ત્યારે કે તે વસ્તુ એટલે ધીસનું શું થઈ જાય ધેટ એવી રીતે ઈયરનું પણ ધેટ થઈ જાય ટુડેનું ધેટ ડે થઈ જાય આવી રીતે ઘણા બધા ફેરફારો જે થાય છે એનો હું ચાર્ટ છે તમને આપો પછી આપી દઈશ એટલે તમે જોઈ લેજો અહીંયા સમજાઈ ગયું ને કે ઈયરનું ધેટ કેમ આવ્યું પછી આપણ થઈ ગયો આપણો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં સર્વનામમાં જરૂરી ફેરફાર થાય છે આ એક મહત્વનો મુદ્દો છે એકદમ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે જે સર્વનામમાં ફેરફાર તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આઈનું શું થઈ ગયું હી થઈ ગયું હવે હું તમને સમજાવું કે જ્યારે પણ રિપોર્ટેડ સ્પીચની અંદર આ રિપોર્ટેડ સ્પીચ છે એની અંદર જ્યારે ફર્સ્ટ પુરુષનો ઉપયોગ થાય એટલે કે આઈ અથવા તો વીનો ઉપયોગ થાય ત્યારે એ હંમેશા બોલનાર માટે હોય હવે તમને પોતાને એટલી ખ્યાલ આવી જાય પણ છતાં પણ હું તમને કહું છું તમને એટલે તો ખબર પડી જાય કે આઈ કહે છે અને બોલનાર આ છે એટલે મયંકે પોતાના માટે જ આઈ ઉપયોગ કર્યો છે મયંક શું કહે છે કે મને તને જોઈને ખુશી થઈ મને એટલે આઈનો એનો ઉપયોગ પોતા માટે કર્યો છે એટલે આપણે આઈ જે છે એના માટે આપણે મયંક માટે પ્રણામ કર્યું લેશું ખીલ લેશું બરાબર પછી બીજું આપણે હા બીજું આ ફેરફાર દો હવે તેને કોને જોઈને ખુશી થઈ એને યુનો ઉપયોગ કર્યો છે સેકન્ડ પુરુષનો ઉપયોગ થાય યુનો ત્યારે સમજી લેવાનું કે એ છે સાંભળનાર માટે મીના માટે મીના શું છે છોકરી છે ને તો એના માટે આપણે હર લેશું બરાબર તો એ સર્વનામમાં આપણે જરૂરી ફેરફારો જોયા હવે આપણે જોશું કાળમાં ફેરફાર હવે કાળમાં આપણે ફેરફાર જોઈએ તો તમને ખ્યાલ છે કે અહીંયા કને આ એનો ઉપયોગ થયો છે બરાબર એટલે કે એ ચાલુ વર્તમાન કાળ એટલે ચાલુ વર્તમાન કાળની ચાલુ વર્તમાન કાળનું ટુ બી યુનો રૂપ બરાબર એટલે અહીંયા પ્રેઝન્ટ ટૂંકમાં સાદો વર્તમાન કાળનો ઉપયોગ થયો છે એ કહે છે કે મને તને જોઈને ખુશી થઈ અહીંયા તો એનો મતલબ કે તે વસ્તુ ક્યાંની છે વર્તમાનની છે એટલે કે અહીંયા વર્તમાનમાં ટુ બી યુનો રૂપ એ એમ આવે એટલે કે એમ આવે જ્યારે આપણે અહીંયા કહે શું લઈ લીધો છે વોશ સુકામ કે સાદા વર્તમાન કાળનું વાક્ય એ સાદા ભૂતકાળની અંદર કન્વર્ટ થાય છે એટલે કે ચેન્જ થાય છે એવું સુકામ થાય છે પણ તમને ખબર છે જેવી રીતે મેં હિયર અને ધેનનું ઉદાહરણ આપ્યું કે એ વસ્તુ ત્યારે વર્તમાનમાં બની હતી પછી આપણે ઇન્ડાયરેક્ટ કહીએ છીએ કોઈને બીજાને કહીએ છીએ ત્યારે એ વસ્તુ ભૂતકાળની બની ચૂકી હોય છે એટલે આપણે એનું ભૂતકાળ કરીએ છીએ બરાબર એટલે આપણે કાળમાં ફેરફાર પણ જોયો હવે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં સંયોજન તરીકે વાક્યને વાક્યના પ્રકાર મુજબ મુકાય છે હવે સંયોજક સંયોજક તરીકે આપણે શું મૂક્યું છે ધેટ મૂક્યું છે પરંતુ અહીંયા એવું કહે છે કે વાક્યના પ્રકાર મુજબ સંયોજકનો ફેરફાર થાય છે એટલે કે અહીંયા કને જો વર્તમાન કાળ હતો અને એનું ભૂતકાળ આપણે કર્યું એટલે કે આ વાક્ય જે છે એ આમ તો સામાન્ય કેવું હતું વિધાન વાક્ય હતું તો આવી રીતે વિધાન વાક્ય જ્યારે હશે ત્યારે એનો સંયોજક તરીકે આપણે ધેટનો ઉપયોગ કરશું પરંતુ માની લો કે અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત થાય છે એટલે કે પ્રશ્નાર્થી વાક્ય થાય છે તો આપણે સંયોજક તરીકે ધેટનો ઉપયોગ નહીં કરીએ પરંતુ આપણે ઇફનો ઉપયોગ કરશું જ્યારે પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હશે ત્યારે એટલે કે પ્રશ્નાર્થ હશે ત્યારે એ ક્યારે કયા પ્રકાર જે છે વાક્યના એના પ્રમાણે કયો સંયોજક મુકાય છે એ પણ હું તમને આગળ જેમ જેમ જશે એમ એમ તમને સમજાવી દઈશ તો આટલું તમારા માઇન્ડની અંદર ક્લિયર છે તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર બીજું જોશું ચલો તો હવે આપણે જોઈએ કે કાળમાં ફેરફાર જે થાય છે એ કયા કાળમાં કયા કાળમાં ફેરફાર થાય છે તો સાદો વર્તમાન કાળ હશે ત્યારે સાદો ભૂતકાળ થશે સાદો ભૂતકાળ હશે ત્યારે પૂર્ણ ભૂતકાળ થશે પૂર્ણ ભૂતકાળ હશે ત્યારે પૂર્ણ ભૂતકાળ જ રહેશે ચાલુ વર્તમાન કાળ હશે તો ચાલુ ભૂતકાળ ચાલુ
ધરાવશું સેનાની વિરોધ તો શુડ અને વુડ કરીશું કુડ શુડ વુડ અને માઈટ જો પહેલેથી જ કુડ શુડ માઈટ એવા આપેલા હોય તો તો ઇન્ડાયરેક્ટ સ્પીચ કરતી વખતે કોઈ ફેરફાર કરવો નહીં નજીકના દર્શકના શબ્દોમાં અમે કીધું તું ફેરફાર થશે એનો બીજો ચાર્ટ મેં અહીંયા રજૂ કર્યો છે ધીસ નું ધેટ ધીસ નું ધોસ હિયર નું ધેટ આ બધે ધીસ કે પણ છતાં તમને ખબર છે સિંગ્યુલર પ્લુરલમાં ફરક છે પછી નામ નું ધેટ એગો નું બિફોર ટુડે નું ધેટ ડે ટુનાઈટ નું ધેટ નાઈટ યેસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે તમે પ્રીવિયસ ડે ની જગ્યાએ ધ ડે બિફોર પણ લખી શકો ટુમોરો નું ધ નેક્સ્ટ ટુડે એની જગ્યાએ તમે એમ પણ લખી શકો ધ નેક્સ્ટ ડે ની જગ્યાએ ધ ડે આફ્ટર લાસ્ટ વીક ની જગ્યાએ ધ પ્રીવિયસ વીક નેક્સ્ટ વીક ની જગ્યાએ ધ ફોલોઈંગ ડે બરાબર ધસ નું શો હેન્સ નું હેન્સ કમ નું ગો બરાબર તો આ રીતે નજીકના દર્શક શબ્દો છે જે એનામાં ફેરફાર થશે ઇન્ડાયરેક્ટ કરતી વખતે હવે આપણે એના ઉપરથી થોડા એક્ઝામ્પલ બનાવી આ બને ચાર્ટ ઉપરથી આ ચાર્ટ બંને જે છે એ આપણામાં હેલ્પફુલ બનશે તમે આ ચાર્ટમાં જોતા આવજો અને હું આમાં ફેરફાર કરતી આવીશ અમિત છે આઈ રિસ્પેક્ટ માય ટીચર્સ હવે અમિત કહે છે કે હું મારા ટીચરનો આદર કરું છું તો હવે આપણે એનો ઇન્ડાયરેક્ટ કરશું અમિત શેડ ધેટ તો તમને એમ થશે કે પેલું આપણે ઉદાહરણ લીધું હતું મેમ એનામાં આપણે ટોલ લખ્યું હતું એટલે લખ્યું હતું કેમ કે માં સાંભળનાર હતું આનામાં સાંભળનાર કોઈ નથી એટલે આપણે કહીશું અમિતે કહ્યું કે આ ધેટ એટલે કે અમિતે કહ્યું કે હી એટલે અહીંયા આઈ કોકા માટે વાપર્યું છે એટલે અમિત માટે હી વાપરશું પછી જો અહીંયા રિસ્પેક્ટ છે તો આપણે એને રિસ્પેક્ટ ટેગ નું શું કરી દીધું શાદો પોતે પે રિસ્પેક્ટ ટેગ પછી માય છે એ પોતા માટે વાપર્યું છે માય તો આપણે આ હી છે એટલે આપણે હી લેશું અમિતા હતો તો આપણે હર લે બરાબર તો હી ઇઝ ટીચર્સ બરાબર હવે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ ધ પ્રિન્સિપલ સેડ ટુ મોલી પ્રિન્સિપલે મોલી ને કહ્યું કે આઈ નો યુ વેરી વેલ હું તને બહુ સારી રીતે ઓળખું છું જો પ્રિન્સિપલ હોય અથવા તો ટીચર હોય એ બધા સ્ટુડન્ટને બરાબર ઓળખતા જ હોય તો અહીંયા એવું જ એક વાક્ય આપ્યું છે ધ પ્રિન્સિપલ ટોલ્ડ જો અહીંયા ટોલ્ડ દીધું ત્યાં શેર દીધું તું અહીંયા ટોલ્ડ દીધું તો કારણ કે અહીંયા સાંભળનાર મોલે હાજર છે બરાબર તો પ્રિન્સિપલ ટોલ્ડ મોલે ધેટ સબ્જેક્ટ તરીકે ધેટ નો ઉપયોગ કર્યો છે હી છે એ આના માટે પ્રિન્સિપલ માટે વાપર્યો છે હી ની જગ્યાએ આપણે સી પણ યુઝ કરી શકીએ કેમ કે પ્રિન્સિપલ કોઈ પણ હોઈ શકે મેન અથવા વુમન એટલે આપણે હી નો ઉપયોગ કર્યો છે અથવા તો સી નો કરી શકીએ નો છે તો આપણે જો અહીંયા મારે નો હતું તો આપણે એનું ન્યુ કર્યું આપણે સાદો ભૂતકાળ સાદો વર્તમાનકાળનો સાદો ભૂતકાળ કર્યો અને આ હી છે કોના માટે વપરાવવાનું છે યુ યુ એટલે કોણ મોલી બરાબર વેરી ગુડ હવે લાસ્ટ ચિરાગ સેડ ટુ હિઝ સિસ્ટર ચિરાગે તેની બહેનને કહ્યું આઈ વિલ હેલ્પ યુ ઇન યોર ડિફિકલ્ટીઝ ચિરાગે કહ્યું કે તારી મુશ્કેલી પરિસ્થિતિની અંદર હું તને મદદ કરીશ આવું એક ભાઈ એક બહેનને કહે છે બરાબર તો ચિરાગ છે શું કહે છે તો કે ચિરાગ ટોલ્ડ હિઝ સિસ્ટર ધેટ હી હવે અહીંયા બિલ હતું તો આપણે એ નજીકના દર્શકમાં જોઈએ કે ક્યાં છે હા અહીંયા કહે છે સેલ અને બિલ કાઈ પણ આપ્યો હતો વુડ આ સેલ અથવા વુડ થઈ સોરી સેલ અને બિલ એમાંથી કાઈ પણ આપ્યું હોય ધારો કે સેલ આપ્યું છે તો વુડ અને બિલ આપ્યું છે તો વુડ તો અહીંયા કહે શું આપ્યું છે આપણા માટે વિલ આપ્યું છે તો આપણે એનું શું કર્યું વુડ કર્યું બરાબર પછી આપણે વુડ કર્યો જેથી કરીને અહીંયા શું આપ્યું હતું કે સોડ અને પેન ને બધા હોય તો એની સાથે મોડલ સાથે બી માનસ રહે છે એટલે આપણે વુડ માં ચેન્જીસ કર્યો પછી આપણે હેલ્પ નો હેલ્પ ન કર્યો કેમ કે બી 1 નું બી 1 જ રહે છે કોડ નો ચેન્જીસ વુડ નો ચેન્જીસ ઓલરેડી થઈ ચૂક્યો છે પછી હર કોના માટે છે તો કે એની બેન માટે છે પછી ઇન હર એટલે એ કીધું ને તારી ડિફિકલ્ટી તો અહીંયા કરી યોર છે એટલે આપણે અહીંયા કરી કર્યું હર ડિફિકલ્ટી ડિફિકલ્ટી સમજાઈ ગયું સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો ચાર્ટ નું નહીં તો પીડીએફ માં હું આ બંને ચાર્ટ તમને મોકલી શકું છું બરાબર ચલો આપણે અત્યારે શીખી ગયા કે કાળમાં કેવી રીતે ફેરફાર થાય છે કયા કાળમાં કેવા કયા કાળમાં ચેન્જીસ થાય છે આપણે ચાર્ટ પણ જોયા પરંતુ હવે પ્રશ્ન એ છે કે બધા જે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સેન્ટેન્સીસ હોય એમાં બધામાં કાળમાં ફેરફાર થાય છે હા થાય છે સિવાય કે નોંધ જુઓ જ્યારે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ
સી અથવા શેઝ ટુ બી નું રૂપ લખ્યું હોય અને ભવિષ્યકાળ વિલ સે માં હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચ માં ફેરફાર થતો નથી, કાળમાં ફેરફાર થતો નથી. તમે આ જો જ્યારે પણ રિપોર્ટિંગ વર્બમાં ફરીથી નોંધ વાંચું છું જેથી કરીને ભૂલ ન થાય, આપણે દરેકમાં કાળનું ચેન્જીસમાં કાળને છે એ ફેરવશું, બરાબર. સાદો વર્તમાન કાળ હશે તો સાદો ભૂતકાળ કરશું, પરંતુ જ્યારે રિપોર્ટિંગ વર્બ એ પ્રેઝન્ટ ટેન્સની અંદર હોય, ધારો કે વર્તમાન કાળમાં ટુ બી નું રૂપ તરીકે સે અને સેઝ લખ્યું છે. તમને એક્ઝામ્પલથી સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે. જો આ રિપોર્ટિંગ વર્બ, હવે આ રિપોર્ટિંગ વર્બ જે છે એ સેમાં છે, ઈ છે પ્રેઝન્ટ ટેન્સની અંદર. હું અહીંયા રિપોર્ટેડ સ્પીચની વાત નથી કરતી, હું અહીંયા રિપોર્ટિંગ સ્પીચની વાત કરું છું. બંનેમાં ફરક છે. એની અંદર જ્યારે પણ રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાનકાળમાં અથવા તો ભવિષ્યકાળની અંદર હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચની અંદર કાળમાં ફેરફાર થશે નહીં, માત્ર ને માત્ર સર્વનામમાં જ ફેરફાર થશે. ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, કોમા નીકળી જશે અને સર્વનામમાં ફેરફાર થશે, પરંતુ કાળમાં ફેરફાર થશે નહીં. જેમ રિપોર્ટેડ સ્પીચ જેમ રાખ્યું છે એમ એમ વાક્ય રહેશે. તો આ ખાસ તમને સમજવા જેવું છે. જો મિહિર સેલ્સ ટુ ઇઝ અ ફ્રેન્ડ આઈ રિસ્પેક્ટ માય એલ્ડર્સ. મિહિરે એના ફ્રેન્ડને કીધું કે હું મારા વડીલો અથવા મારાથી મોટાઓનો આદર કરું છું. તો હવે એ વાક્ય એમ એમ રહેશે, માત્ર આપણે સર્વનામમાં જ ફેરફાર કરીશું. મિહિર ટેલ્સ હિઝ અ ફ્રેન્ડ ધેટ હી રિસ્પેક્ટ્સ હિઝ એલ્ડર્સ. જો અહીંયા રિસ્પેક્ટ છે એનું રિસ્પેક્ટેડ નથી કર્યું, એનું કારણ છે કે કાળમાં ફેરફાર ન થાય એનું કારણ આ છે, સેન્સ, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ. મિસ્ટર દેસાઈ વિલ સે ટુ ધ સ્ટુડન્ટ આઈ શેલ ટીચ યુ અ ન્યુ લેસન ઓન મંડે. મિસ્ટર દેસાઈએ કીધું કે હું આવતા સોમવારે તમને નવો લેસન ભણાવીશ. છોકરાઓને કીધું, બરાબર, વિદ્યાર્થીઓને. તો જો આપણે અહીંયા કને સાંભળનાર હતા તો અહીંયા શેલ ટુ લખેલું હતું, આપણે ટોલ કરતા હતા ને, પરંતુ અહીંયા વિલ શેલ છે તો આપણે કોઈ ફેરફાર કરશું નહીં. જો આઈ છે એટલે આપણે આઈ છે તો અહીંયા મને હી આવશે એટલે આપણે હી સાથે વિલ મૂકી દઈશું. તો આપણે વિલ ખાલી મૂકશું, ટોલ કે ઓલ કે એવું કાંઈ જ નહીં કરીએ, બરાબર. હવે આપણે ઇન્ડાયરેક્ટ બનાવીએ. મિસ્ટર દેસાઈ વિલ ટેલ, વિલ સે ટુ નું આપણે કર્યું ટેલ ધ સ્ટુડન્ટ ધેટ, એ આપણે સંક્ષેપ તરીકે મૂક્યો. પછી આઈ નું મેં કીધું હતું ને સર્વનામમાં આપણે ફેરફાર કરશું. તો આઈ જે છે કોના માટે છે, મિસ્ટર દેસાઈ માટે, એટલે આપણે હી નો ઉપયોગ કર્યો. પણ હી છે એટલે આપણે સેલ ની જગ્યાએ વિલ લઈ લીધું. અને ટીચ છે આપણે અહીંયા વુડ નથી કર્યું, નથી આપણે સેલ નું સ્વરૂપ કર્યું, નથી હી ની જગ્યાએ આપણે વુડ કર્યું. શું કામ કે અહીંયા તમને ભવિષ્યકાળની અંદર આ રિપોર્ટેડ વર્બ છે, રિપોર્ટેડ વર્બ જે છે કોની અંદર છે, ભવિષ્યકાળની અંદર. વર્તમાન અને ભવિષ્યકાળ બંનેની અંદર રિપોર્ટિંગ વર્બ આવે ત્યારે રિપોર્ટેડ સ્પીચની અંદર ફેરફાર થતો નથી, એનામાં કાળમાં ફેરફાર થતો નથી, બાકી બધા ફેરફાર થાય છે. તો પછી અહીંયા ટી છે તો આપણે ટોપ પણ ના કર્યું. આ વિલ તો વિલ નો આપણે વિલ રાખી દીધો, બુટ ના કરો તો પણ આપણે ટોપ ના કરો, કેમ કે કાળમાં ફેરફાર કરવાનો નથી. એટલે ટી છે તો ટી છે એમ એમ. હવે સર્વનામમાં આપણે ફેરફાર કર્યો, કીધું એવી રીતે યુ છે સ્ટુડન્ટ માટે વપરાણો છે તો અહીંયા આપણે કરી નાખ્યો ધેમ આ ન્યુ લેસન ઓન મંડે એમ એમ. હવે બીજું એવી નોંધ રાખવા જેવી બાબત એ છે કે રિપોર્ટિંગ વર્બ, હવે તમે કીધું કે સા વર્બ મેમ તમે એવું શીખવાડ્યું, કારણ કે વર્તમાન કાળ અને ભવિષ્યકાળની અંદર રિપોર્ટિંગ વર્બ હોય તો અમને કાળમાં ફરક ફેરફાર ન કરવાનો, પરંતુ ભૂતકાળમાં હોય તો હા તો કરવાનું, પરંતુ ભૂતકાળમાં હોય છતાં પણ ન કરાય એવું ક્યારે બને. તો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય પણ રિપોર્ટેડ સ્પીચ માં સનાતન સત્ય ગણિત વિજ્ઞાનનો નિયમ કે કહેવત રજૂ થયેલ હોય ત્યારે કાળમાં ફેરફાર થતો નથી. જો જ્યારે પણ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય પરંતુ વિજ્ઞાનનો કોઈ નિયમ સનાતન સત્ય અથવા કહેવત રજૂ થતી હોય રિપોર્ટેડ સ્પીચની અંદર, ત્યારે રિપોર્ટેડ સ્પીચની અંદર કોઈ ફેરફાર થતો નથી. કોઈ એટલે કે કાળની અંદર કોઈ ફેરફાર થતો નથી, બાકી સામાન્ય જે ફેરફાર થાય છે એ થશે, જેમ કે ઇન્વર્ટેડ કોમા કાઢવાના, કોમા કાઢવાનું,
સંયોજક તરીકે ભેટ લેવાનું, પછી સર્વનામમાં ફેરફાર કરવાના, એ બધા ફેરફાર થશે. માત્ર મેઇન ફેરફાર કયો છે? આપણો કાળનો, એ ફેરફાર નહીં થાય. બરાબર? ભૂતકાળની અંદર હોય છતાં પણ એ ફેરફાર ક્યારેય ન થાય જ્યારે વાક્ય સનાતન થશે. આ બધું મેં તમને ઓરલી તો કર્યું, પણ એક્ઝામ્પલ દ્વારા તમે સમજાવો તો કદાચ તમને વધારે ખ્યાલ આવે. જો એક્ઝામ્પલ આના જ રિલેટેડ આપણે લીધા છે. The teacher said the sun rises in the east and sets in the west. ટીચર એ કહ્યું કે સૂરજ જે છે એ પૂર્વની અંદર ઉગે છે અને પશ્ચિમની અંદર આથમે છે. તો આ વાક્ય કેવું છે? આપણે ખબર છે પૂર્વની અંદર ઉગે પશ્ચિમની અંદર આથમે, તો એ વાક્ય છે સનાતન સત્યનું. એટલે સનાતન સત્યનું વાક્ય છે એટલે ભૂતકાળમાં હોવા છતાં પણ એના કાળમાં ફેરફાર નહીં કરીએ. જો ધ ટીચર સેડ ધેટ, આપણે સેડ ધેટ રાખ્યું કેમ કે આપણે અહીંયા કંઈક ટોલ માટે કોઈ છે નહીં સાંભળનાર, એટલે સેડ ધેટ નું સેડ ધેટ રાખ્યું. પછી ધસ્યાન છે તો ધસ્યાન નું સન જ રાખ્યું કેમ કે થર્ડ પુરુષ છે. જો ફર્સ્ટ પુરુષ કે સેકન્ડ પુરુષ હોય એટલે કે આઈ વી અથવા તો યુ હર કે એવું હોય તો ઓબ્જેક્ટ પ્રમાણે થાય. નથી અહીંયા કંઈક ઓબ્જેક્ટ, નથી અહીંયા ફર્સ્ટ કે સેકન્ડ પુરુષ, અહીંયા છે થર્ડ પુરુષ. એટલે આપણે શન નું સન એમને મેળવા દીધું એટલે આમ સર્વનામમાં કોઈ ફેરફાર થયો નહીં કેમ કે જરૂર ન હતી. પછી રાઇઝિસ, અહીંયા રાઇઝિસ જ રાખ્યું, રોજ કે કાંઈ ન કર્યું કેમ કે મેં તમને કીધું હતું કે કાળમાં ફેરફાર નહીં થાય. ઇન ધ એસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. ધ સાયન્સ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ વોટર ચેન્જીસ ઇન ટુ વેપર. એટલે કે વિજ્ઞાનના શિક્ષકે એવું કહ્યું કે પાણી જે છે એ વરાળની અંદર રૂપાંતરિત થાય છે. તો આ વાક્ય કેવું છે મને કહો? એ વાક્યની અંદર શું થાય છે? વિજ્ઞાનનો નિયમ રજૂ થાય છે તો અહીંયા કાળમાં ફેરફાર થશે નહીં થાય. ધ સાયન્સ ટીચર ટોલ, જે અહીંયા ટોલ લખ્યું કે અહીંયા સાંભળનાર સ્ટુડન્ટ છે, ટોલ ધ સ્ટુડન્ટ્સ વોટર ચેન્જીસ ઇન ટુ પેપર. હવે આપણે શું કર્યું? વાક્ય જે હતું એમને મૂકી દીધું, ચેન્જ બેન્જ કાંઈ જ ન કર્યું, ખાલી ઇન્ટરટેકોમાં કાઢી નાખ્યા અને અહીંયા ફૂલ સ્ટોપ લગાડી દીધું. હવે થર્ડ, માય ફાધર સેડ ટુ મી હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. મારા પપ્પાએ કીધું કે પ્રમાણિકતા છે બેસ્ટ પોલિસી છે. આ વાક્ય શું રજૂ કરે છે? કાયવાદ રજૂ કરે છે. તો એની અંદર કોઈ ફેરફાર નહીં થાય. કોઈ ફેરફાર હું વારે વારે બોલી જાઉં છું એનો મતલબ એમ સમજો કે કાળમાં ફેરફાર નહીં થાય. માય ફાધર ટોલ મી ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. હવે એને ટોલ સાંભળના છે એટલે ટોલ લખી દીધું અને મી છે ઓબ્જેક્ટ કર્મ લખી દીધું સંયોજક તરીકે ધેટ. બાકીનું વાક્ય છે એમ એમ છે. ઇઝ આપ્યો છે તો અહીંયા પણ ઇઝ નો જ ઉપયોગ થયો છે. સમજાણું? તો આ રીતે આપણે ખાસ બાબત ધ્યાન રાખશું કે કાળમાં ફેરફાર કરવાનું પણ ક્યારે કાળમાં ફેરફાર ન કરવાનું, તો એ બધું તમને સમજાઈ ગયું હશે. હવે આપણે જોઈએ કે એવા કેટલા પ્રકારના આપણા વાક્યો આવે છે કે જે આપણે ઇન્ડાયરેક્ટ, ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર આપણે ભણવાના હોય છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. જો હવે આપણે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર કેટલા પ્રકારના સેન્ટેન્સીસો પૂછાય છે તો એ આપણા માટે પ્રશ્ન અગત્યનું છે. ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફમાં ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે પાંચ પ્રકારના વાક્યો આપણે પૂછાતા હોય છે, એનો સમાવેશ થતો હોય છે. તમે નવમા દસમાની અંદર તો વાંધો નહીં આવે, એનામાં મોટા ભાગે એસએલટી અને ઇન્ટ્રોગેટિવ ને વધુમાં વધુ એક્સપ્લેનેટરી હોય છે. પરંતુ જ્યારે ઇલેવન ટ્વેલ્થની અંદર પેરેગ્રાફમાં પૂછાય છે ત્યારે પાંચે પાંચ વાક્યોનો સમાવેશ થાય છે. એસએલટી સેન્ટેન્સીસ એટલે વિધાન વાક્ય આપણે જાણીએ છીએ, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ, ઇમ્પેરેટિવ એટલે આજ્ઞા, એક્સપ્લેનેટરી એટલે ઉદ્ગાર અને ઓપ્ટેટિવ એટલે શુભેચ્છા દર્શક વાક્યો. અને એટલે લખ્યું છે ગુજરાતી, કદાચ તમને આમાં કદાચ કોઈ આ પ્રકાર ખ્યાલ ના આવે તો ગુજરાતી તો વધારે સારી રીતે સમજી શકો. એસએલટી તો આપણે બે ત્રણ એક્ઝામ્પલ આગળ કર્યા, ઘણા બધા કર્યા, એમાં આપણે જોઈ લીધું કે એસએલટી કેમ થાય. છતાં પણ મને એમ લાગ્યું કે તમને કદાચ એમ લાગે કે એસએલટી માં હજી બે ઉદાહરણ લઈએ તો વધારે સારી રીતે સમજાય. બરાબર ને? આમાં તો એવું છે કે જેટલા ઉદાહરણ હોય એટલું વધારે આપણે ક્લેરિફાય થતું જાય. એટલે મેં તો એસએલટી ના બે ઉદાહરણ અહીં મૂક્યા છે. Molly said to Nirali, I'll take you for shopping tomorrow. Molly ke Nirali ne kahyu ke hu aavi kale tane shopping mate lai jaish. To apne ek assertive nu vakya che, vidhan vakya etle je rite aagad karu to evi rite j karshu. Molly told Nirali that he would take. Well nu apne book karyu, dhyan rakhta jajo. અને આ છે તો આપણે મૌલિક માટે વાપર્યો છે એટલે હી અને ટેક ટેક જ લેવા દીધું કેમ કે વુડ નો આપણે ચેન્જ કર્યો છે. ટેક અને હર
for shopping and tomorrow ને આપણે ચાર્ટ ની અંદર જોયું તો કે નજીકના દર્શકના જે શબ્દો હોય એનામાં જોયું તો કે tomorrow નું શું આવે the next day second example the class teacher student you can do this work yourself એટલે જો આમાં ઘણી વખત તમે આવી રીતે પણ પૂછી લે મૂંઝાવવા માટે કે આમાં બેટર પાછી દે એટલે ધ ક્લાસ ટીચર સેઇઝ એ નોટ થાય આ બેટર કા નોટ સેઇઝ થાય અને પછી સાંભળનાર તરીકે ઓબ્જેક્ટ તરીકે સ્ટુડન્ટ આપે અને આમ કોમા કરી દે પણ ગભરાવવાનું નહીં તમે સમજી જવાનું કે રિપોર્ટિંગ સ્પીચ છે અને આ જે છે રિપોર્ટિંગ સ્પીચ છે બરાબર તો એમાં મિસ્ટેક નહીં કરવાની અને ધ ક્લાસ ટીચર જો હવે આ સાંભળનાર છે એટલે આપણે ટોલ મૂકી અને ધ સ્ટુડન્ટ્સ મૂકી દેશું અને એક ઓબ્જેક્ટ સંયોજક તરીકે આપણે શેનો ઉપયોગ કરશું ધેટ નો કેમ કે હજી આ વિધાન વાક્ય છે એટલે ધેટ જ આવશે પછી ઇન્ટરોગેટિવ માં ચેન્જ થશે હવે આ યુ જે કોના માટે વાપર્યો છે સ્ટુડન્ટ માટે તો એલા માટે ધે આવશે બરાબર ધે પછી કેન નો આપણે શું કરશું કુડ અને ડુ નો ડુ રહેવા દેશું કેમ કે આપણે કોનું કુડ કર્યું છે કેન નું કુડ કર્યું છે પછી ધેટ ધીસ નું આપણે ધેટ કર્યું નજીક દર્શક ચાર્ટ માં આપણે જોયું તો કે ધીસ નું ધેટ થશે અને વર્ક નું વર્ક અને યોર સેલ્ફ એટલે કે સ્ટુડન્ટ માટે છે એટલે આપણે શું અગર શું એના માટે ધ્યાન સેલ્ફ હવે આપણે જોઈએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ સેકન્ડ પ્રકાર છે આપણો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ બરાબર હવે એના ખાસ ધ્યાન રાખશું શેરજી તરીકે ઇફ અને વેધર નો ઉપયોગ કરશું ઇફ નો ઉપયોગ કરશું અથવા તો વેધર નો કરશું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે અને વાક્યમાં જે વધારે સુટેબલ થતું હોય એ પ્રમાણે આપણે ઇફ અને વેધર નો ઉપયોગ કરવાનો કોઈ પણ એક નો ઉપયોગ કરવાનો જેવી રીતે આપણે ધેટ નો કરતા હતા એવી રીતે મયંક સેડ ટુ મોના મે આઈ ટેક યોર નોટબુક ફોર અ વાઇલ મયંકે મોનાને કીધું કે થોડા સમય માટે હું તારી બુક લઈ શકું હવે એનો ઇનડાયરેક્ટ કરી મયંક આસ્ક હવે આપણે કોલ જેવી રીતે કરતા હતા એવી રીતે અહીંયા પ્રશ્ન પૂછે છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે એટલે આપણે આસ્ક નો ઉપયોગ કરશું આસ્ક ધ મોના અને અહીંયા સંયોજક તરીકે આપણે કોનો ઉપયોગ કરશું ઇફ નો ઈ માઈટ એટલે મેનું આપણે માઈટ કર્યું અને આપણે ધ્યાન રાખશું કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે એટલે પછી આપણે એને બનાવવાનું કેવું છે વિધાન વાક્યમાં એને ફેરવવાનું છે તો વિધાન વાક્યમાં ફેરવવા માટે સબ્જેક્ટ ને પહેલા મૂકવા હંમેશા બરાબર તો સંયોજક પછી સીધું આવશે સબ્જેક્ટ જેવી રીતે આપણે ધેટ પછી તરત સબ્જેક્ટ નો ઉપયોગ કરતા હતા એવી રીતે ઇન્ટરોગેટિવ માં પણ એવું જ કરશું ઇન્ટરોગેટિવ માં પણ ઇફ પછી આપણે ડાયરેક્ટ સબ્જેક્ટ નો ઉપયોગ કરશું પછી મી નો માઈ અને તે ટેક છે તો ટેક આઈ તો પહેલા આપણે લઈ લીધું આઈ કોના માટે હતો મયંક માટે એટલે લિંક કર્યો અને ટેક નું ટેક જ લેવા દીધું કેમ કે મેં નું માઈટ કર્યું છે અને યોર કોના માટે છે મોના માટે તો એનું વર્ક કરશું નોટ બુક ફોર અ વાઇલ સમજાઈ ગયું હવે આ તો હતા યસ અને નો વાળા વાક્યો એ તો ખ્યાલ આવી શકે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ વાળા હોય તો તો કેવી રીતે કરવાનું તો ઇફ અને વેધર લેવાનું ના ઇફ અને વેધર નહીં લેવાનું તો ડબલ્યુએચ ક્વેશ્ચન્સ છે એને જ આપણે સંયોજક તરીકે ઉપયોગ કરશું એટલે મેં આ પણ લીધું છે ધ ટીચર વાય આર યુ લેટ ટુડે ગોપાલ જો અહીંયા આપણે પૂછે ટીચર છે પછી અહીંયા આપણે ડાયરેક્ટ રિપોર્ટેડ સ્પીચ સ્ટાર્ટ થઈ ગઈ છે અને પછી અંતે નામ આવ્યું છે ઓબ્જેક્ટ નું ગોપાલ પણ આપણે સમજી જશું કે ટીચર કોને કહે છે ગોપાલ ને તો આપણે આગળ લઈ લેશું ધ ટીચર આસ્ક ધ ગોપાલ અને સંયોજક તરીકે આપણે અહીંયા કોનો ઉપયોગ કરશું વાય નો તો કામ કે ડબલ્યુએચ ક્વેશ્ચન થશે ત્યારે ડબલ્યુએચ ક્વેશ્ચન જે પણ વપરાણ હશે વાય વેર વો જે પણ હશે એનો સંયોજક તરીકે ઉપયોગ કરશું ઇફ અને વેધર ક્યારે આવશે જ્યારે યસ અને નો વાળા વાક્ય હશે ત્યારે ડબલ્યુએચ ક્વેશ્ચન સિવાયના વાક્ય હોય ત્યારે વાય અને પછી યુ સેના માટે છે ગોપાલ માટે તો બી અને આ છે તો આ ને આપણે ખબર છે કે પેલે કરતા મુખ્ય વિધાન બનાવવા માટે હવે આપણે શું ટુ બી નું રૂપ જોઈએ તો આ છે તો અહીંયા મને આપણે કાળ માં ચેન્જીસ કરશું એટલે વોશ થઈ જશે અને લેટ નું લેટ અને ટુડે છે તો આપણે ટુમાં જોયા હતા ચાર્ટ ની અંદર કે ટુડે નું ધેટ લઈ આવે બરાબર હવે નેક્સ્ટ સેન્ટેન્સ જીગર સેટ ટુ જીગ્ના વેર ડઝ માયા લિવ જીગર પૂછે છે જીગ્ના ને કે માયા ક્યાં રહે છે તો જીગર આસ્ક ધ જીગ્ના ટોલ્ડ ની જગ્યાએ પ્રશ્ન હોય ત્યારે હંમેશા આસ્ક ધ નો ઉપયોગ કરવો બરાબર અને જો વિધા હોય યસ અને નો વાળા ડબલ્યુએચ ક્વેશ્ચન સિવાયના વાક્યો હોય તો ઇફ અથવા વેધર નો ઉપયોગ કરવો ડબલ્યુએચ ક્વેશ્ચન્સ વાળા હોય તો સંયોજક તરીકે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ ને જ મૂકવું તો પછી વી અને ઇફ અને વેધર ને નહીં લેવાનું જીગર સેટ ટુ જીગ્ના અહીંયા પણ વેર છે એટલે આપણે ઇફ અને વેધર નહીં લઈએ જીગ્ના આસ્ક ધ જીગ્ના સોરી જીગર આસ્ક ધ જીગ્ના
where Maya આપણે where પેલા લઈ લીધું અને does છે તો આપણે એને કાઢી નાખશું કેમ કે આપણે તો સાદો ભૂતકાળ બનાવવાનો છે એટલે આપણે શું કરશું lived અને આ વાક્ય કેવું છે કે સનાતન સત્ય જેવું છે કે આ ક્યાં રહે છે એટલે ખાલી આપણે એટલું જ પૂછવાનું છે કે where lived તે ક્યાં રહે છે બરાબર તો એટલે સેન્ટેન્સ આપણે આજે કર્યા બે પ્રકાર લીધા એસેટિવ પણ જોયા અને ઇન્ટ્રોગેટિવ પણ જોયા બાકીના જે ત્રણ પ્રકાર જે છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું કેમ કે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ છે ને એ બહુ લાંબો લોંગ ટોપિક છે અને એને સારી રીતે સમજવું જરૂરી છે કેમ કે જો 9માં સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ જે છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સમજશે તો એને 12 સુધી કામ આવશે એટલે આપણે જેમ તેમ જવા દઈશું તો શું આગળ જતા આપણે પ્રોબ્લેમ થશે એના કરતાં બેટર છે કે વિડીયો ભલે થોડો લોંગ થાય અથવા તો બે વિડીયો બને પરંતુ આપણે બધું જ વ્યવસ્થિત સમજી લઈએ તો તમને આ પાંચે પાંચ પ્રકાર હું કરાવીશ પણ હાલ આપણે આ પીરિયડ પૂરતું બે સેન્ટેન્સના પ્રકાર જોયા એક તો એસેટિવ જોયા અને એક ઇન્ટ્રોગેટિવ જોયા મને હું તમને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે વિડીયો થોડો લોંગ હોય તો કંટાળી ન જતા જોજો તમારા માટે ઉપયોગી છે ખૂબ એટલે જ હું મહેનત કરું છું તો બાકીના ત્રણ સેન્ટેન્સ છે એ નેક્સ્ટ પીરિયડમાં મૂકું છું તો તમે ચોક્કસ જોજો બરાબર